વાત કરીએ સુરતના કતારગામ વિસ્તારની, તો અહીં પણ જાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા. કતારગામ હાથીવાળા મંદિર પાસે પાણી ફરી વળતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ પાલનપુર જકાત નાકાની વિવેકાનંદ સોસાયટીમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. 2 ફૂટ જેટલા પાણી ફરી વળતા સ્થાનિકો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. અહીં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે મોટી સમસ્યા ઊભી થઈ છે. અને સાથે જ મનપાની પ્રી મોનસૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. જોકે આક્ષેપો વધતા અને વણસ્તી સ્થિતિ જોઈ સુરતના મેયર દક્ષેશ માવાણી ખુદ રસ્તા પર આવ્યા અને તેમનું કહેવું હતું કે એક સામટો 6 ઇંચ વરસાદ ખાબકવાને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. કામગીરીમાં હંમેશા સુરત મનપાના વખાણ થતા હોય છે, પરંતુ સુરતના વરસાદના સમયે મનપાની કામગીરી ખાડે ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ઓલપાડની મુખ્ય બજારમાં પાણીનો ભરાવો થઈ ગયો છે. પોસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. અહીં આવેલી શોપિંગ સેન્ટર અને દુકાનોની અંદર સુધી પાણી ઘૂસી ગયા. સામાન્ય વરસાદમાં સુરતની આવી હાલત છે. જો ભારે વરસાદ થશે ત્યારે શું થશે? આ સ્થિતિને લઈને લોકો પણ મનપાની પ્રી મોનસૂન કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.